તે ડાઘ પડે તો તેમાં શું હાજર હોય? ચરબી હાજર હોય. શું હાજર હોય? ચરબી. હવે ચરબી કયા કયા પદાર્થોમાંથી મળશે? હા બોલો ઉન્નતિબેન. ઘી, તેલ. હા, ઘી, તેલ. તન્વીબેન? દૂધ. બોલો વૈશાલીબેન. માખણ. નેહાબેન? તલ. તલ, સરસ. હા બોલો. બટર. બટર. સંજયભાઈ? સિંગદાણા. સિંગદાણા. બોલો કૃષ્ણાબેન. માખણ, એરંડા. સરસ. આપણને ચરબી માખણ, ઘી, તેલ, એરંડા, સિંગદાણા વગેરે પદાર્થોમાંથી મળે છે. આ સિવાય તલ, રાઈ, પછી સરસવમાંથી પણ મળશે ને, સરસવ વગેરેમાંથી આપણને ચરબી મળતી જોવા મળે છે. હવે આપણને શરીરમાં ચરબી ગઈ, હવે શું કાર્ય કરશે? શરીરમાં ચરબી ગયા પછી શું કાર્ય કરશે જોઈશું. શરીરમાં શું કરશે? સ્ટાર્ચના જેવું જ કાર્ય શરીરમાં શક્તિ પૂરી પાડે છે. બીજું છે, કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે. કાર્બોદિતની સરખામણીમાં ચરબી બમણી કે તેથી વધુ તાકાત ઉત્પન્ન કરે છે, વધુ શક્તિ આપશે. જેટલું આપણે કાર્બોદિતવાળું પદાર્થ લઈશું, દાખલા તરીકે કાર્બોદિતવાળું કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે આપણે ભાત ખાધો, એક વાટકી ભરીને ભાત ખાધો, એ જ રીતે ઘી અથવા તેલવાળો કોઈ પદાર્થ એક વાટકી ભરેલો ખાઈએ, બંને વસ્તુ ખાઈશું તો ભાત જેટલી શક્તિ આપશે એના કરતાં તેલ અથવા ઘીવાળો પદાર્થ આપણને ડબલ શક્તિ આપશે, એના કરતાં પણ ડબલ. એક જ વાટકી જેટલું માપ હતું છતાં પણ, એટલે કે શું કરશે? આપણને ડબલ શક્તિ આપે છે. આ સિવાય શરીરને ગરમી પૂરી પાડે છે. શું કરશે? શરીરને ગરમી પૂરી પાડે છે. હવે શું થશે? તમારી પાસે શક્તિ પણ આવી ગઈ, ચરબી મળી. હવે આપણે શરીરમાં ધીમે ધીમે શું થાય? એનો સંગ્રહ થાય. વધારાની શક્તિ હોય, વધારાની ચરબી શરીરમાં જમા થતી જોવા મળે છે અને તેનો ઉપયોગ આપણને જરૂર પડે ત્યારે ઓટોમેટિક શરીરમાંથી એ જાય છે. શું થશે? જ્યારે પણ જરૂર પડશે ત્યારે પોષણ મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. ખબર પડશે કયા કયા મહત્વ છે ચરબીના? કોણ કહેશે? હા બોલો નેહાબેન. સરસ. કીર્તિબેન? શરીરને શક્તિ પૂરી પાડે છે. ઉન્નતિબેન? શરીરને શક્તિ પૂરી પાડે. ચલો અમિતભાઈ. શરીરને પૂરી શક્તિ. સરસ. તો ફરી એકવાર જોઈ લઈએ, શું કરશે? શરીરને શક્તિ પૂરી પાડે છે. હા બોલો. વધારાની ચરબી શરીરમાં જમા કરે છે. ઓકે. અને કોના કરતા ડબલ શક્તિ આપશે? કાર્બોદિત કરતા વધુ શક્તિ આપે છે. ચલો હવે આપણે બે પ્રવૃત્તિ કરી. કોના કોના માટે કરી? કાર્બોદિત અને ચરબી. કાર્બોદિત માંથી આપણને શું મળ્યું હતું? સ્ટાર્ચ. આપણે સ્ટાર્ચ ની વાત કરી રહ્યા છીએ. સ્ટાર્ચ અને ચરબી માટે પાંચે પાંચ ઘટકો માંથી આપણને શું શું મળ્યું જોઈ લઈશું એકવાર. ખાદ્ય સામગ્રી આપણી પાસે છે બટાકા. બટાકામાંથી આપણને સ્ટાર્ચ મળ્યું હતું, ચરબી મળી નથી. ફરી એકવાર, કાચા બટાકા, એમાંથી આપણને સ્ટાર્ચ મળ્યું, ચરબી મળી નથી. મગફળીમાંથી શું થયું? સ્ટાર્ચ મળ્યો નહીં, સામે શું મળ્યું? ચરબી મળી. ચોખામાંથી આપણને સ્ટાર્ચ મળ્યો, ચરબી મળી નહીં. સૂકા નાળિયેરમાંથી સ્ટાર્ચ મળ્યો નહીં, શું મળ્યું? ચરબી. દાળમાંથી આપણને સ્ટાર્ચ પણ ન મળ્યો અને ચરબી પણ મળી, તો કંઈક તો મળતું હશે ને. શું મળતું હશે? પ્રોટીન. પ્રોટીન બધાને ખબર છે. સરસ. તો એના માટે પણ ટેસ્ટ કરવો પડે, કરવો પડે ને. હાલ આપણે શું શીખ્યા? ફક્ત સ્ટાર્ચ અને ચરબી માટે. નેહાબેન આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે ખીચડીમાંથી બધા જ પોષક દ્રવ્યો મળશે,
તો આપણો જવાબ અહીંયા આવ્યો કે ના, દાખલા તરીકે દાળની વાત કરીએ તો દાળમાં શું હતું? આપણને સ્ટાર્ચ પણ ન મળ્યું અને ચરબી પણ મળી નહીં, તો કંઈક મળ્યું હતું. બેને કીધું કે પ્રોટીન મળતું હોય. આવી રીતે દરેક વસ્તુમાંથી બધા જ પોષક દ્રવ્યો ન મળે. અલગ અલગ પોષક દ્રવ્યો અલગ અલગ ખાદ્ય પદાર્થોમાંથી મળે છે. ખબર પડશે? હાલમાં આપણે ફક્ત સ્ટાર્ચ અને ચરબી માટેનો અભ્યાસ કર્યો. ખબર પડશે? યાદ રહી બધાને? ચલો થોડા પ્રશ્નો પૂછી લઉં. સ્ક્રીન પર જોઈએ. રૂચા રોજ સવારે બ્રેડ અને માખણનો નાસ્તો કરે છે, તો તેના આ નાસ્તામાં ખોરાકના કયા કયા પોષક દ્રવ્યો હાજર હોય? બોલો તન્વીબેન. ચરબી. કયા શામાંથી ચરબી હાજર? માખણમાંથી ચરબી મળે. માખણમાંથી ચરબી મળશે. સંજયભાઈ. મગફળીમાંથી ચરબી મળે છે. ભાઈ આપણે વાત કરી રહ્યા છીએ બ્રેડ અને માખણની. ચલો કીર્તિબેન. બ્રેડમાંથી આપણને કાર્બોદિત મળશે. હા, બ્રેડમાંથી શું મળશે? કાર્બોદિત. અને તન્વીબેને કીધું એ પ્રમાણે માખણમાંથી મળશે ચરબી. તો બ્રેડ અને માખણનો નાસ્તો કરે તો તેને સવારમાં મળશે કાર્બોદિત સ્ટાર્ચ સ્વરૂપે અને ચરબી. યાદ રહેશે બધાને? હા. ચલો બીજો પ્રશ્ન જોઈએ. શિયાળાની ઋતુમાં શરીરને વધારે ઊર્જાની જરૂર રહે છે, તો તમે કયા પોષક દ્રવ્યવાળો ખોરાક લેશો? બોલો સાહિલભાઈ. ચરબી. ચરબી. ચરબી વાળો ખોરાક કેમ લઈશું? હા બોલો નેહાબેન. કેમ કે ચરબી કાર્બોદિત કરતા બમણી શક્તિ ઉત્પન્ન કરે છે. સરસ. કાર્બોદિત વાળો પદાર્થ લઈશું તો જે શક્તિ આપશે એના કરતા બમણી શક્તિ આપશે. શિયાળામાં આપણને જરૂરિયાત શક્તિની વધારે હોય, માટે શું કરીશું? આપણે ચરબીયુક્ત પદાર્થ લઈશું જેથી આપણને વધુ તાકાત મળી રહે. યાદ રહેશે બધાને? ખરેખર? સરસ. ત્રીજો પ્રશ્ન જોઈએ. સ્ટાર્ચના પરીક્ષણ માટે કયું રસાયણ જરૂર છે? હાલ આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કર્યું, કયું રસાયણ વાપર્યું હતું? બોલો ઉન્નતિબેન. મંત દ્રાવણ. કોનું મંદ દ્રાવણ હતું? હા બોલો તન્વીબેન. આયોડીન. આયોડીનનું મંદ દ્રાવણ. સ્ટાર્ચના પરીક્ષણ માટે આયોડીનનું મંદ દ્રાવણ જરૂરી છે. તો પૂછી લઈએ, શું મળ્યું તો આપણને? આયોડીનનું મંદ દ્રાવણ મળ્યું. જવાબ. તો એમાં શું મળ્યું તો આપણને? ભૂરો કાળો રંગ જોવા મળ્યો. સરસ. શું મળ્યું? આયોડીનના દ્રાવણ દ્વારા ભૂરો કાળો રંગ જોવા મળ્યો. હવે ભૂરો કાળો રંગ જોવા મળ્યો તો શું હાજર હોય? સરસ. આગળનો પ્રશ્ન જોઈએ. ચરબીમાંથી કાર્બોદિત કરતા કેટલા ગણી શક્તિ પ્રાપ્ત થાય છે? બોલો સંજયભાઈ. બમણી શક્તિ પ્રાપ્ત થાય છે. સરસ. બોલો ઉન્નતિબેન. ચરબીમાંથી કાર્બોદિત કરતા બમણી શક્તિ પ્રાપ્ત થાય છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને હાલ સ્ટાર્ચ અને ચરબી વિશે વિગતે ચર્ચા કરી. બધાને યાદ રહ્યું? હા. હવે આગળના પોષક દ્રવ્યો માટે બીજા ભાગમાં મળીશું. આવજો.